गुड आफ्टरनून विद्यार्थी मित्रों, चलो आज आप संख्या ने स्थान किंमत विषे थोड़ी समझूती मेरवी लीए। नीचे नी संख्या में दरेक अंक ने स्थान किंमत लखो। अहीं आपने संख्या आपी छे 135, 198, 492, 753 अने 653। अहीं आपने दरेक अंकों ने स्थान किंमत लखवानी छे। अहीं आपने लख्या छे 135। पांच एकमना स्थान पर छे, त्रण दशकना स्थान पर छे अने एक सौना स्थान पर छे। एटले पांचनी स्थान किंमत पांच आवशे, ए एकमना स्थान पर छे। त्रणनी स्थान किंमत दशकना स्थान पर छे, एटले त्रणनी स्थान किंमत 30 आवशे। अने एकनी स्थान किंमत सौना स्थान पर छे, एटले एकनी स्थान किंमत केटली आवशे? 100 आवशे। अहीं पांचनी स्थान किंमत 5, त्रणनी स्थान किंमत 30, एकनी स्थान किंमत 100। एकम, दशक अने 100। पांचे एकमना स्थान पर छे, पांचे एकली संख्या छे। त्रणे दशकना स्थान पर छे, एटले कोईपण संख्या होय तेनी पाछळ एक बिंदु लगावो। अने सौना स्थान पर एक ए सौना स्थान पर छे, એટલે સોના સ્થાન પર જે પણ સંખ્યા હોય તેની પાછળ કેટલા મીંડા લગાવવાના? તો 2 મીંડા લગાવવાના। એ જ રીતના 8 એકમ, 9 દશક અને 1 સો, એટલે 8ની સ્થાન કિંમત 8, 9ની સ્થાન કિંમત 90 અને 1ની સ્થાન કિંમત 100। અહીં આવ્યા છે 492, તો 2ની સ્થાન કિંમત 2, 9ની સ્થાન કિંમત 90 અને 4ની સ્થાન કિંમત 400। અહીં 753, તો 3ની સ્થાન કિંમત 3, 5ની સ્થાન કિંમત 50 અને 7ની સ્થાન કિંમત 700। એ જ રીતના 653, તો 3ની સ્થાન કિંમત 3, 5ની સ્થાન કિંમત 50 અને 6ની સ્થાન કિંમત 600। આગળ જોઈએ, મરકા ગોળીના આધારે સંખ્યા લખો। અહીં આપણે મરકા ગોળી આપેલી છે, એકમ, તો એકમના એમાં કેટલા મરખા છે તેની આપણે ગણતરી કરવી પડશે। દશક, તો દશકના સ્થાન પર કેટલા મરખા છે તેની ગણતરી કરવી પડશે। અને 100, તો 100ના સ્થાન પર કેટલા મીંડા છે તેની ગણતરી કરવી પડશે। તો એકમના સ્થાન પર કેટલા મીંડા છે? 1, 2 અને 3, તો અહીં લખવાના 3। દશકના સ્થાન પર 1, 2, 3, 4 અને 5, તો દશકના સ્થાન પર અહીં કેટલા લખવાના? 5। અને 100ના સ્થાન પર 1 અને 2, તો અહીં લખવાના 2। કઈ સંખ્યા વંચાશે? 253। એ જ રીતના અહીં એકમ, દશક અને 100। એકમના સ્થાન પર કેટલા મીંડા છે? 1, 2, 3, 4 અને 5। દશકના સ્થાન પર 1 અને 100ના સ્થાન પર 1, 2, 3, 4, 5, 6 અને 7। કઈ સંખ્યા વંચાશે? 715। એ જ રીતના એકમ, દશક અને 100। એકમના સ્થાન પર 1, 2, 3 અને 4, તો અહીં કેટલા લખીશું? 4। દશકના સ્થાન પર 2 અને 100ના સ્થાન પર 1, 2, 3, 4 અને 5, અહીં કેટલા વંચાશે? 524।
आगर वटीए। नीचेनी संख्यामांथी सौथी नानी संख्या उपर गोल तथा सौथी मोटी संख्या उपर चौरस करो। अहीं आपने संख्या आपी छे तो ए संख्यामांथी सौथी नानी संख्या होय एनी उपर आपणे गोल करवानो रहेशे अने सौथी मोटी संख्या होय तेनी उपर आपणे चौरस करवानो रहेशे। नंबर एक अहीं आव्या छे 180, 204, 368, 180 અને 402। તો આપણે અહીં સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા શોધવા માટે આપણે પહેલો અંક જોઈશું 1, 2, 3, 1 અને 4। આમાંથી સૌથી નાનો અંક કયો છે તો 1। હવે એકમાં દશક અને એકમના સ્થાન પર કયો અંક છે તે જોઈશું તો દશકના સ્થાન પર 7 છે અને અહીં દશકના સ્થાન પર 8 છે તો સૌથી નાની સંખ્યા કઈ આવશે 179 અને સૌથી મોટી સંખ્યા તો પહેલો અંક 2, 3, 1 અને 4 તો 1, 2, 3 અને 4 તો કયો અંક સૌથી મોટો આવ્યો 4 તો અહીં આવશે 402 એ કઈ સંખ્યા છે સૌથી મોટી સંખ્યા। ત્યાર પછી અહીં આપ્યા છે 264, 564, 464, 164 અને 364। આની અંદર સૌથી નાની સંખ્યા શોધવી હોય તો પહેલો અંક તો આપણે 2, 5, 4, 1 અને 3 છે તો સૌથી નાનો અંક કયો છે 164 તો એની ઉપર આપણે શું કરવાનું છે કોડ રાઉન્ડ। હવે સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો પહેલો અંક 2, 5, 4 અને 3 તો મોટો અંક કયો છે 5 એટલે 564 કઈ આવશે સૌથી મોટી સંખ્યા। એ જ રીતના ત્રીજું 196, 493, 205, 308 અને 563। તો અહીં સૌથી નાની સંખ્યા 196 તો એના ઉપર આપણે શું કરીશું ગોળ રાઉન્ડ। સૌથી મોટી સંખ્યા તો 563 એની ઉપર આપણે શું કરીશું ચોરસ। ચાલો વિદ્યાર્થી મિત્રો આ 3 માં તમને સમજ પડી ગઈ ને।